એક સહજ પ્રશ્ન છે કે પાયાથી જ શું ધર્મ અને અધ્યાત્મ અલગ પડે છે હમણાં હમણાં વિચારવા જેવું એ થયું છે કે આપણે વધુને વધુ ધાર્મિક થતાં જઈએ છીએ પણ વધુને વધુ અનૈતિક થતાં જઈએ છીએ ખૂબ ધર્મનું પાલન કરનારો માણસ અંગત જીવનની અંદર પોતાના જીવન વ્યવહારમાં અથવા બીજાની સાથેના વ્યવહારમાં અનૈતિક રીતે બની શકે એ મને બહુ ગળે ઉતરે એવી વાત લાગતી નથી હું નાનો છું છતાં જેટલું વાંચ્યું છે અનુભવ્યું છે જોયું છે જાણ્યું છે સંતો મહંતો પાસેથી જે કાંઈ સામે બેસીને સાંભળ્યું છે એના ઉપરથી ભેદ સમજવો છે કે ધર્મ અને અધ્યાત્મ વચ્ચે ભેદ શું છે બહાર જે કાંઈ છે અથવા જે કરવાથી બહાર બધું દેખાય છે એ મારો ધર્મ છે પણ અંદર જે કંઈ છે અથવા જે કરવાથી બહાર કાંઈ ન દેખાય પણ અંદર તૃપ્તિ થાય તે મારું અધ્યાત્મ છે હા ધર્મમાં કહ્યું છે તે સાચું કે ખોટું નથી તમારે મૌન બેસવું અને વિચાર વગર મૌન બેસવું હોય તો તમારે હાથમાં માળા પકડવી પડે અને વિચારોને થોડા કંટ્રોલ કરવા હોય તો તમારે નામ જાપ કરવો પડે મૌન બેસો હાથમાં માળા હોય નામનો જાપ હોય તો બહુ વિચારોનું વાતાવરણ તમને હેરાન ન કરે હેરાન ન કરે એટલે ધીમે ધીમે તમે શાંત થવા લાગો શાંત થવા લાગો એટલે તમે તમારામાં ઊંડા ઉતરવા લાગો તમારામાં ઊંડા ઉતરો એટલે તમને તમારી ઓળખાણ થાય એ ઓળખાણ થાય એટલે ધીમે ધીમે કરતાં તમારું દર્શન કરો જેને વિપશ્ય કહેવાય છે વિપશ્ય ના કહેવાય છે વિશિષ્ટ રીતે જોવું તે હું મારું અંદરથી દર્શન કરું છું અને મને મારા ગુણ દેખાય મને મારા દ્વેષ દેખાય મને મારા રાગ દેખાય અને પછી હું જ્યારે આંખ ખોલું ત્યારે એના ઉપર કામ કરવાનું શરૂ કરું માળા છે જાપ છે ભગવાન છે નામ સ્મરણ છે પણ એનો ઉદ્દેશ તો અંદર ઊંડા ઉતરવાની પ્રક્રિયા છે હું એવું માનું છું કે આપણે નામ જાપ ઉપર અટકી જઈએ છીએ માળા ઉપર અટકી જઈએ છીએ તિલક ટપકા ઉપર અટકી જઈએ છીએ અને પ્રસાદ ઉપર તો સાવ અટકી જઈએ છીએ આ બધી ટેકણ લાગણીઓ છે આ લાકડીઓ ચાલવામાં ઉપયોગમાં ન આવે ચાલવાનું ન થતું હોય ચલાતું ન હોય ગોઠણ બદલી નાખ્યા હોય ઉંમર થઈ ગઈ હોય અને પડી જઈએ એવો ભય હોય ત્યારે તમારા ચાર પાયાવાળી એક લાકડી ટીકો બની જાય પણ એ યાદ રાખવું પડે કે એ લાકડી તમને ચલાવશે નહીં ચાલવું તો તમારે પડશે તમારા ખુદના પગ ઉપરશે તો તમે ચાલશો હા ચાલવામાં પગ કદાચ લડખડાશે તો પેલી લાકડી કામ લાગશે ધર્મ એ લાકડી છે જે તમને લડખડવામાંથી બચાવી લે છે જો તમને પડતા અથડતાં અટકાવી દે છે પણ તમારું ખુદનું જે સત્વ સેલ્ફ એસ્ટીમ તો તમારે ખુદે અંદરથી કશુંક પામીને પ્રાપ્ત કરવું પડે આ વાત મેં એટલે સ્પષ્ટ કરી કે સનાતન ધર્મનો જે પાયો છે એમાં જે પાંચ દેવ કહ્યા એ બધા દેવ મારું પ્રતિબિંબ છે અને એ દેવ મારામાં બિરાજમાન છે જો મારામાં બિરાજમાન હોય તો સામે એક મારા જેવો જ માણસ છે એમાં પણ બિરાજમાન છે અને એટલા માટે મારું મારું સારું અને તારું મારું સહિયારું એવું નહીં કરાય જેવો હું એવો તું જો મારો પૂર્ણપણે હું સ્વીકાર કરું તો તારો પણ પૂર્ણપણે હું સ્વીકાર કરું આ અધ્યાત્મની એક લીટીની વ્યાખ્યા છે શ્રીરામ અને શ્રી કૃષ્ણ આ બંને અવતાર પુરુષો છે આપણા રામનવમી અને જન્માષ્ટમી આ દેશના ઉત્સવના મહાન દિવસો છે એ વારંવાર જન્મે છે વર્ષે વર્ષે જન્મે છે આપણને યાદ અપાવવા જન્મે છે કે અમે છીએ હો ચિંતા ન કરજો ટકી રહેજો એ યાદ અપાવવા જન્મે છે કે આપણે એક વર્ષમાં કંઈ ખોટું કર્યું હોય તો ફરી એકવાર એ આપણને કહે છે કે અમે જોઈએ છીએ હો ધ્યાન રાખજો દર વર્ષે ભગવાન જન્મે એનો એક સંકેત હોય છે તું સાગ કિનારા ઢૂંઢતા હૈ તો કા સહારા ढूंढता है तू किसका सहारा